નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. આદિવાસી ચેતના પર લિખિત બે પુસ્તકોનું વિમોચન કરતા રાજ્યપાલ શ્રી. રેનોલ્ટ ઇન્ડિયાએ અમદાવાદમાં સંપૂર્ણ નવી ડસ્ટર લોન્ચ કરી. લાર્ક લેબોરેટરીઝ દ્વારા ફ્લોરિશિયા વર્જિનાઇલ લેક્ટોબેસિલ વજાઇલ ફ્લોરાનું લોન્ચિંગ. રેડક્રોસની સર્વોચ્ચ ગુણવત્તા તરફની હરણફાળ. ઇમરાન હાશમી સાથે મિસિસ ભલ્લાની ચાહક છોકરીની ક્ષણો. આદિવાસી ચેતના પર લિખિત બે પુસ્તકોનું વિમોચન કરતા રાજ્યપાલશ્રી. ગુજરાતના રાજ્યપાલશ્રી ઓપી કોહલીએ રાજભવન ખાતે સીબીઆર કેસર શિવમ દ્વારા આદિવાસી ચેતના પર લખાયેલ વાર્તાઓના બે પુસ્તકોનું વિમોચન કર્યું હતું. કેસર શિવમની આદિજાતિ ચેતનાની વાર્તાઓ પર બે કેસર શિવમ વાર્તાઓ આદિજાતિ ચેતન વાર્તાઓનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે શ્રી બે કેશવ શિવમ સરકારી સેવામાં હોવા છતાં તેમની સર્જનશીલતાએ શ્રેષ્ઠ સાહિત્યના સર્જન માટે પ્રેરિત કર્યા હતા. તેના પરિણામે આદિવાસી અને દલિત લોકોમાં ચેતના જગાવવા સાહિત્યનું સર્જન થયું, તે પ્રશંસનીય છે. રાજ્યપાલશ્રીએ આશા વ્યક્ત કરી કે બે કે શિવમ ભવિષ્યમાં પણ સાહિત્ય રચના અને પ્રવૃત્ત રહેશે, જે સમાજને તેની સાહિત્યના મૂલ્યનો લાભ મળતો રહેશે. આ પ્રસંગે ગુજરાતી લેખક અને સાહિત્યકાર શ્રી કેશુભાઈ દેસાઈએ શ્રી બી કેશવ શિવમના આદિવાસી અને દલિત સાહિત્યની રચનાઓ સમાજને જાગૃત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે શ્રી કેશર શિવમને તેમના બે પુસ્તકો પ્રકાશન કરવા માટે અભિનંદન આપ્યા હતા. શ્રી સંજય પ્રસાદ અધિક મુખ્ય સચિવ શ્રમ રોજગારે જણાવ્યું હતું કે શ્રી કેશર શિવમ પછાત અને ગરીબ લોકોની સેવામાં પ્રવૃત્ત રહી તેમણે સમાજની સેવા કરી છે. તેમના સાહિત્ય સર્જન દ્વારા આદિવાસી દલિત લોકોમાં જાગૃતિનો સંચાર થયો છે. સુશ્રી મીરા અધિક પોલીસ મહાનિદેશકે શ્રી કેશર શિવમને એક સંવેદનશીલ લેખક અને સાહિત્યકાર તરીકે બિરદાવ્યા હતા. ગુજરાત વિદ્યાપીઠના ગુજરાત વિભાગના અધ્યક્ષ ડોક્ટર ઉષાબેન ઉપાધ્યાય અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્ય ઝાએ પણ શ્રી કેશર શિવમને બે પુસ્તકો વિમોચન માટે અભિનંદન આપ્યા હતા. પ્રારંભમાં પુસ્તકોના લેખક શ્રી કેશર શિવમે સાહિત્યની તેમની સાહિત્ય સર્જનની યાત્રાની રૂપરેખા આપી હતી અને તેમને પ્રેરક બળ પૂરું પાડવા માટે સૌનો આભાર માન્યો હતો. ડોક્ટર આનંદ વસાવાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. મુજબ ધ્યાન આયા કે અંતિમ ચરણ ક્યા હૈ, ઇસલિયે મેં અભિનંદન કે પાત્ર હૈ ઓર આજ ઉનકી દો પુસ્તકે યહાં વિમોચન હુઆ. इस शुभ अवसर पर मैं उनको बधाई देता हूं और उनकी सृजनशीलता को नमन करता हूं. उन्होंने साहित्य सृजन भी किया है और विपुल मात्रा में लिखा है. રેનોલ્ટ ઇન્ડિયાએ અમદાવાદમાં સંપૂર્ણ નવી ડસ્ટર લોન્ચ કરી. દેશની સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી વાહન ઉત્પાદકતામાંથી એક રેનોલ્ટ ઇન્ડિયાએ આજે અમદાવાદમાં સંપૂર્ણ નવી ડસ્ટર લોન્ચ કરી છે. નવી ડસ્ટર રેન્જ હાલમાં જ ઓટો એક્સપો 2016 રજૂ કરવામાં આવી હતી, જેમાં ભારતની પ્રથમ 6 સ્પીડ ઇઝી RMTનો સમાવેશ થાય છે. તેમાં ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ અને સ્ટાઇલિશ સુરક્ષા અને કમ્ફર્ટ વિશિષ્ટતાઓ સાથે 32 નવા ફેરફાર કરાયા છે. આ નવી બહેતર નવી ડસ્ટરને પૂરક છે, જ્યારે તેમણે પ્રતિકાત્મક ક્રોસઓવર સ્ટાઇલ બોડી આકારને જાળવી રાખે છે, જે ડસ્ટરને ભારતના વાહન ઉપયોગમાં સંપૂર્ણ નવું સેગમેન્ટ બનાવવા માટે અભિમુખ બનાવે છે. નવી ડસ્ટર લોન્ચ કરવા પર બોલતા રેનોલ્ટ ઇન્ડિયા ઓપરેશનના કન્ટ્રી સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સુમિત સાહની જણાવ્યું હતું કે ડસ્ટર સંકલ્પના નવીનતાની રેનોલ્ટ હાર્દ સમય વિશિષ્ટતાનો અનુકૂળ દાખલો છે. ત્યાં અમે ગ્રાહકોને કશુંક નવું આપી અને મોજૂદ સેગમેન્ટમાં નવો દાખલો બેસાડ્યો છે. વાહન અવકાશમાં સફળતા એ વાહનમાં નવા પ્રવાહ લાવતી અને ગ્રાહકોનું જીવન બહેતર બનાવતી અનોખી પ્રોડક્ટથી પ્રેરિત થાય છે. નવી ડસ્ટરમાં 9 CMO-10 અને T4-END આર્કિટેક્ચર હોય બહેતર સુરક્ષા અને ઉત્કૃષ્ટ સવારી ફ્લોરિંગની સુવિધા આપે છે. મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે નવી ડસ્ટર 5 ટ્રીમ લેવલમાં ઉપલબ્ધ છે, જેમાં સ્ટાન્ડર્ડ RXE, RXL, RXS અને RXZનો સમાવેશ થાય છે, જે બંને ડીઝલ અને પેટ્રોલ પાવર બ્રેન્ડમાં ઓફર કરાય છે. આરંભિક પેટ્રોલ બેઝ પ્રકારની કિંમતની ₹8,72,999 રખાય છે, ત્યારે ટોચની રેખાના AWD-4-4 પ્રકારમાં આરંભિક કિંમત ₹13,82,999 રખાય છે. આ સાથે સંપૂર્ણ નવી ડસ્ટર ડીઝલ પાવર
ટ્રેનમાં ભારતના પ્રથમ 6 સ્પીડ ઇઝી આરએમટી સાથે આરંભિક કિંમત રૂપિયા 11,12,992 મળશે. બુકિંગ ડીલરશીપ અથવા રેનોલ્ડ ડસ્ટર એપ મારફતે કરી શકાશે. આ એપ ગૂગલ પ્લેઝર તરફથી ડાઉનલોડ કરી શકાશે. ઝડપથી વૃદ્ધિ પામતા એસયુવી સેગમેન્ટમાં નવી ઊંચાઈ સર કરતા નવી ડસ્ટમાં સંપૂર્ણ તાજગીભર્ણ ફ્રન્ટ અને રિયર લુક્સ અપાયા છે. ટર્ન ઇન્ટિરિયર ડેકર સાથે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ અને ફોલ્ડેબલ એઆરવી વોટરફોર એલડી ટેબલ લેમ્પ હાઈ ક્લસ્ટર લેડ લેમ્પ ફ્લાય લેમ્પ ફોગ લેમ્પ્સ 16 ઇંચ ગન મેટલ ફિનિશ એલોય વ્હીલ અને ફાયર રૂલ સેલ સાથે નવી ડસ્ટર સ્પોર્ટી અને આધુનિક નવા રંગ રેન્જમાં ઉપલબ્ધ છે. પ્લસ ઇન્ટિરિયર નવી ડસ્ટરમાં એડબ્લ્યુડી માટે સ્પોર્ટી ડબલ સ્પેસર ફેબ્રિક અને સાથે ક્રિમ્સન બ્લેક ઇન્ટિરિયર થીમ અને અન્ય પ્રકાર માટે પ્રીમિયમ એમ્બોસ ફેબ્રિક્સ સાથે સેડારવુડ બ્લેક ઇન્ટિરિયર શોભે છે. તે ડ્યુઅલ ટોન સબ ડચ ડેશબોર્ડ સાથે આવે છે. અતિધાનું ટેકનોલોજી અને સુરક્ષાની વિશિષ્ટતાઓ નવી ડસ્ટર ગાઈડલાઇન્સ સાથે નવો રિવ્યૂ કેમેરા નવું ઓટોમેટિક એર કન્ડિશનિંગ એન્ટી પિન સાથે નવું ઓટો અપ ડાઉન વિન્ડો નવું મીડિયા નેવ અને નવા સેન્ટર ફાસ્ટ સમૃદ્ધ છે. સુરક્ષામાં મહત્વપૂર્ણ દ્રષ્ટિએ નવા ડસ્ટરમાં ઘણી બધી સક્રિય અને અસક્રિય સુરક્ષાની વિશિષ્ટતાઓ છે, જેમાં એબીએક્સ બ્રેક આસિસ્ટ અને સીબીડી ડ્યુઅલ એરબેગ ઇસીપી અને હિલ સ્ટાર્ટ આસિસ્ટનો સમાવેશ થાય છે. મેરા નામ સુમિત સાની હૈ, મેં કન્ટ્રી સીઈઓ ઓર મેનેજિંગ ડિરેક્ટર રેનો ઇન્ડિયા. આજ બહુ હી ખાસ દિન હૈ બિકોઝ આજ હમને અમદાવાદ સિટીમાં અપની નઈ ડસ્ટર ધ ઓલ ન્યૂ ડસ્ટર જો કે હમને 32 સે જ્યાદા ચેન્જીસ કિયે હૈ ઇસકે એક્સટીરિયર મેં ઇન્ટીરિયર મેં ઇસકે ઇલેક્ટ્રોનિક આર્કિટેક્ચર મેં વો લોન્ચ કર રહે હૈ આજ હમ યહાં અમદાવાદ મેં. ઓર જૈસા કે સબ જાનતે હૈ કે ડસ્ટર જો હૈ વો એક ગેમ ચેન્જર ગાડી થી જબ હમને ઇસકો લોન્ચ કિયા થા પહેલી બાર 2012 મેં. બહુ હી સ્ટ્રોંગ કસ્ટમર લોયલ્ટી હૈ ઇસ ગાડી કી ઓર ચાહે વો ઇસકી પરફોર્મન્સ હો ચાહે ફ્યુલ એફિશિયન્સી હો અપની ઉસમેં યે બેસ્ટ ઇન ક્લાસ હૈ. ઓર ઇસ નઈ ડસ્ટર કે સાથ જો ખાસ બાત હૈ કે હમ આજ ઇસકે સાથ એક 6 સ્પીડ એએમટી ટ્રાન્સમિશન ભી લોન્ચ કર રહે હૈ ઇસ ગાડી કે અંદર ઓર ઇસકે સાથ એક એડબ્લ્યુડી વર્ઝન ભી લોન્ચ કર રહે હૈ. તો આજ ચાહે કસ્ટમર કો મેન્યુઅલ ટ્રાન્સમિશન ચાહી હો ચાહે ઓટોમેટેડ ચાહી હો દોનો ઓપ્શન અવેલેબલ હૈ ડસ્ટર કે લિયે. ઓર ઇસકે સાથ આજ અમદાવાદમાં હમને અપની એક નઈ શોરૂમ ઓર નઈ વર્કશોપ કા ઇનોગ્રેશન કિયા હૈ. તો રેનો કે અબ 4 શોરૂમ હૈ અમદાવાદમાં ઓર 3 વર્કશોપ્સ. લાર્ક લેબોરેટરીઝ દ્વારા ફ્લોરિશિયા વર્જનાઇલ લેપટોપિલ વર્જાઇન ફ્લોરાનું લોન્ચિંગ. ભારતના 25 રાજ્યોમાં સફળતા મેળવ્યા બાદ લાર્ક લેબોરેટરીઝ દ્વારા ફ્લોરિશિયા ટેબ્લેટ રજૂ કરવામાં આવે છે, જે ગુજરાતની મહિલાઓ માટે એક નવી આશાનું કિરણ બનશે. 5 મે ગુજરાતમાં આ ટેબ્લેટ રજૂ કરવામાં આવી હતી. ફ્લોરિશિયા એક લેક્ટોબેસિલ વજાઇલ ટેબ્લેટ છે. આ ટેબ્લેટ વજાઇલનું દિવાલ પર સારી રીતે વળગી રહે છે અને તેમાં ટ્રેકના પીએચને પરિવર્તિત કરવાની ક્ષમતા આપે છે, જેને સારા બેક્ટેરિયાનો વિકાસ થાય છે, જે ટ્રેકના સ્વાસ્થ્યને જાળવી રાખે છે. લાઇફ લેબોરેટરીઝના શ્રીમતી અપરાજિતાએ જણાવ્યું હતું કે ભારત એક વિકાસશીલ દેશ છે અને એક વિકાસશીલ દેશ ઘણા બધા મુદ્દાઓ ઉકેલવાની જરૂર છે, જેમ મહિલાઓના સ્વાસ્થ્યનો મુદ્દો પણ સામેલ છે. મહિલાઓનો સ્વાસ્થ્યનો મુદ્દો એવો છે કે જેને ગંભીરતાપૂર્વક અને તાત્કાલિક ધોરણે ઉકેલવાની જરૂર છે. મહિલાઓમાં સ્વાસ્થ્યમાં ઘણા બધા પ્રશ્નોનો સમાવેશ થાય છે, જેમાં પ્રજનન ક્ષમતા માતૃ મૃત્યુના સંખ્યાનો દર શિશુ મરણ દર વગેરે સામેલ છે. તેમણે વધારે જણાવ્યું હતું કે ફ્લોરિશિયા ટેબ્લેટ પેથોજેનિક બેક્ટેરિયાને મારી નાખે છે અને તેઓ ફરીથી ઉત્પન્ન ન થાય તેવું વાતાવરણ નિર્માણ કરે છે. સ્વસ્થ ફ્લોરા ગર્ભાશય તરફ જાય છે અને એક સ્વસ્થ વાતાવરણ પૂરું પાડે છે, જેનાથી શિશુના રોગ પ્રત્યે શક્તિ વધે છે. લાઇફ લેબોરેટરીઝના ગુજરાતના ચીફ ઓપરેટર શ્રીમતી નિરાલીએ જણાવ્યું હતું કે લેક્ટો બેલિસિલી વજાલાઇન ઇસી સિસ્ટમનો વર્તનનો ભાગ છે અને તે લિક્વિડ એસિડ અને હાઇડ્રોજ પેરોક્સાઇડ ઉત્પન્ન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જે બેક્ટેરિયા અને વાયરસને ઉત્પન્ન થતા રોકે છે. આ ઉપરાંત વજાઇન ફ્લોરાનું ધ્યાન પણ રાખે છે, જે પેથોજન્સ જે નુકસાનકારક બેક્ટેરિયા અને વાયરસનો વિકાસ થવા દેતો નથી. લાઇફ લેબોરેટરીઝ 35 વર્ષ જૂની સંસ્થા છે અને તે વિશ્વને સ્વસ્થ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. લાઇફ લેબોરેટરીઝ ઇન્ડિયા લિમિટેડ ઘણા બહોળા ઉત્પાદનો પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં એન્ટીબાયોટિક જીનો કોલોજિકલ ગેસ્ટ્રો એન્ટોલોજી એન્ટો એલર્જીક એન્ટોફિંગલ પીડિયોટ્રિક્સ ઓર્થોપેડિક્સ
कार्डियोवैस्कुलर, एंटो डायबिटिक, एंटी रेट्रोवायरल, एंटी साइकोलॉजिकल, टिपिकल प्रेफरेंस नो समावेश थाय छे। लाइफ लेबोरेटरी इंडिया लिमिटेड પોતાની ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ઉત્પાદનો ભારતમાં 20 રાજ્યોમાં પોતાની શાખા ધરાવે છે। મેં અપરાજિતા હું લાર્ક લેબોરેટરી સે। યે એક R&D બેઝ કંપની હે और हम 2007 से इस प्रोडक्ट पे लगातार वर्क कर रहे हैं और हमने फाइनली इसको 2011 में मार्केट में निकाला। और क्योंकि ये विमेन ओरिएंटेड प्रोडक्ट है और उनके रिप्रोडक्टिव हेल्थ के लिए प्रोडक्ट है तो इसको हमने इंस्टीट्यूशंस में दिया एंड वी हैव बीन वेरी लकी। इट हैज बीन वेरी मच एक्सेप्टेड और इसके बहुत अच्छे रिजल्ट्स हैं। 2011 से ऑल ओवर इंडिया ASIC हॉस्पिटल में यूज हो रहा है एंड प्रोडक्ट एक नेचुरल प्रोडक्ट है, कोई इसके साइड इफेक्ट्स नहीं है और ये MMR रेट IMR रेट में वर्क करता है और साथ में वेजिनाइटिस में वर्क करता है एंड बहुत सारे बेटर रिजल्ट्स देता है विदाउट साइड इफेक्ट्स। कंपनी कहाँ की है? दिल्ली बेस्ड कंपनी है एंड 35 साल पुरानी कंपनी है। हम लोग पेडियाट्रिक्स और गायनेकोलॉजी में स्पेशलाइज करते हैं। पहले भी हमने इंडिया में गायनेकोलॉजी में और पेडियाट्रिक्स में फर्स्ट टाइम इन ऑल ओवर द वर्ल्ड प्रोडक्ट्स निकाले हैं और अब हमारा मकसद ये है कि ऑल ओवर इंडिया जाए एंड ऑल द स्टेट्स में इसका एडवांटेज पहुंचे। रेडक्रॉस की सर्वोच्च गुणवत्ता तरफ निरंतर US, કેનેડા, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા વિકસિત દેશોમાં દર્દીને સુરક્ષા સુરક્ષિત રક્ત મળી રહે તે માટે હેતુથી રક્તદાનનું લોહી ન્યુક્લિક એસિડ ટેસ્ટ NAT દ્વારા ચકાસવામાં આવે છે। આ રીતે રક્તમાં HIV, હિપોટાઇટિસ બી અને સીનું પરીક્ષણ થાય છે। આપણે ત્યાં HIV, હિપોટાઇટિસ બી અને સીના પરિણામ એલોઇસ પદ્ધતિનો ઉપયોગ થાય છે। તેમાં વિન્ડો પીરિયડ અને HIV 20 દિવસથી 50 દિવસ સુધી, હિપેટાઇટિસ બીમાં 60-90, હિપોટાઇટિસ સીમાં 70-150 દિવસનો થાય છે। આ સમયગાળા દાતામાં રક્તચેપ હોય તે જાણી શકાતું નથી। NAT ટેસ્ટિંગની અદ્યતન ટેકનોલોજી દ્વારા આ વિન્ડો પીરિયડ અને HIVમાં 7 દિવસના, હિપેટાઇટિસ બી 20-25 દિવસ અને હિપેટાઇટિસ સીમાં 12 દિવસ સુધી ટૂંકાવી શકાશે। સમગ્ર વિશ્વમાં થતા 920 લાખ બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં 160 લાખ લોકોને હિપેટાઇટિસ સી, હિપેટાઇટિસ બી 50 લાખ લોકોને હિપેટાઇટિસ સી અને 1,60,000 લોકોમાં HIV સુરક્ષિત અસુરક્ષિત રક્ત ચઢાવવાને લીધે થાય છે, જેને વારંવાર રક્ત લેવું પડે છે। તેવા થેલેસેમિયા મેજર, કિડની ફેલ્યોરના દર્દીઓને જેમને એક સાથે યુનિટ ચઢાવવા પડે છે, તેવા કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓ માટે NAT ટેસ્ટિંગવાળું રક્ત ખૂબ જ ઉપયોગી થઈ પડશે। જ્યારે અમદાવાદ અને ગુજરાત મેડિકલ હબ તરીકે વિકસી રહ્યું છે ત્યારે NAT ટેસ્ટિંગ બ્લડ દ્વારા વિદેશી દર્દીઓ અને ઉચ્ચ ગુણવત્તાવાળા રક્તની ઉપલબ્ધતા હોવાથી મેડિકલ ટુરિઝમની પણ વધારો કરી શકાશે। NAT ટેસ્ટિંગ ફરજિયાત નથી, પરંતુ દર્દીને ઉચ્ચ ગુણવત્તાવાળું રક્ત મળી રહે તે હેતુથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા અમદાવાદ NAT ટેસ્ટિંગની સુવિધા ઉભી કરી બ્લડ બેંકિંગને અમદાવાદ સુરક્ષિત રક્ત માટે વૈશ્વિક સ્તરે પહોંચાડવાનું કાર્ય કરાયું છે। આજે આપણે ગર્વથી કહી શકીશું કે અમદાવાદમાં પણ NAT ટેસ્ટેડ રક્ત ઉપલબ્ધ છે। સમગ્ર રાજ્યમાં આ સુવિધાનો ઉપયોગ કરવો હોય તો તેના સેમ્પલ મોકલી શકાશે। ભારતમાં HIVનું પ્રમાણ દર 1000 એક વ્યક્તિમાં, હિપેટાઇટિસ સી બીમાં 100માં 4 વ્યક્તિ, હિપેટાઇટિસ સીમાં 100માં 1 વ્યક્તિને થાય છે। ત્યારે જ્યારે પણ રક્તની જરૂરત પડે ત્યારે NAT ટેસ્ટિંગવાળા રક્તનો આગ્રહ પણ આપણા બ્લડને બચાવી શકે છે। ઇમરાન હાશમી સાથે મિસિસ ભલ્લાની ચાહક છોકરીની ક્ષણો, સ્ટાર પ્લસનો જાણીતો શો યહ હૈ મોહબ્બત બોલિવૂડના સ્ટાર્સ અને તેઓના મૂવીના પ્રમોશન માટે શો પર આવતા જોવા મળ્યા છે। હાલમાં ઇમરાન હાશમી એ કલાકારો સાથે શૂટિંગ કરી તેના મૂવી વિશે મહત્વનો મેસેજ આપીને તેઓના આગામી ફિલ્મ અઝહરનું પ્રમોશન કર્યું હતું। શાનાઝ રિઝવાન ઉર્ફે ઇંગ્લેન્ડની મિસિસ ભલ્લા શો પર ભક્તના કલાકારે બોલિવૂડના સ્ટાર સાથે શોનું શૂટિંગ કર્યું હતું। તેની ક્લાઉડ 9 પર હતી। તેણે કહ્યું કે મને સવારે જ ખબર પડી કે આજે મારું શૂટ ઇમરાન સાથે છે, તે મારા માટે ખૂબ જ મોટું આશ્ચર્ય હતું। હું જોતી હતી અને તેઓની ફિલ્મો પછી પણ જ્યારે હું ઇંગ્લેન્ડમાં હતી ત્યારે મોટા બોલિવૂડની સ્ટાર લેવાનો હોવાના લીધે તેઓ ખૂબ જ નમ્ર છે અને તરત જ તેઓની આસપાસ આરામદાયક લાગતી હતી। આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ। આ હતા આજના મુખ્ય સમાચારો।